प्रमाणे लखो। तो पहलो छे कम्प्यूटर नी कोई बे लाक्षणिकताओ। तो कम्प्यूटर नी कोई पण बे लाक्षणिकताओ बराबर। कम्प्यूटर नी आपणे चोपड़ी में चार लाक्षणिकताओ छे, पण एमांथी आपणे जे याद रहे ते आपणे लखवानी छे। एवुं नहीं के आज लखवानी छे, जे याद रहे ए आपणे लखवानी छे। तो अहींया छे झड़प चोकसाई, बे छे झड़प अने चोकसाई। तीजी में लखी छे थाक कंटाळो नहीं, थाक कंटाळो नहीं। तो अहींया मैं त्रण लखी छे, એમાંથી તમને જે યાદ રહે એ આપણે લખવાની છે। બીજું છે કે કમ્પ્યુટરના કોઈ પણ બે ફાયદા બરાબર। કમ્પ્યુટરના કોઈ પણ બે ફાયદા, તો એમાં કે કમ્પ્યુટર કેવી રીતે આપણને ફાયદો કરે, એટલે કે ફાયદો વિશાળ ક્ષમતા અને વધુ સારી સેવા। એનામાં વિશાળ ક્ષમતા છે સંગ્રહ કરવાની અને વધુ સારી સેવા બરાબર। તો અહીંયા બે હવે જોયું છે કે કમ્પ્યુટરના કોઈ બે પ્રકાર, કમ્પ્યુટરના કોઈ બે પ્રકાર। તો કમ્પ્યુટરના બાળકો ચાર પ્રકાર છે, એમાંથી આપણને જે યાદ રહે આપણે લખવાનું છે। સુપર કમ્પ્યુટર, મેઇન ફ્રેમ કમ્પ્યુટર, મિની કમ્પ્યુટર બરાબર। તો આપણે અહીંયાથી જે યાદ રહે આપણે લખવાનું છે સુપર કમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કમ્પ્યુટર। આગળ છે બાળકો કે સુપર કમ્પ્યુટરના બે ઉપયોગો બરાબર। તો સુપર કમ્પ્યુટર એક તો પહેલા આપણે કીધું હતું કે હવામાનની આગાહી માટે, હવામાનની આગાહી માપવા માટે। અરે હવામાનની આગાહી આવે એટલે આ આપણને આવડી જાય જોડે, કારણ કે વૈજ્ઞાનિક સંશોધનો માટે હવામાનની આગાહી કોણ કરી શકે, કે જે વૈજ્ઞાનિક સંશોધનો હોય એ કરી શકે। તો હવામાનની આગાહી માટે અને વૈજ્ઞાનિક સંશોધનો માટે બરાબર। વૈજ્ઞાનિકો શું કરે એના દ્વારા રોકેટ ને બધું આપણે સપ્લાય આકાશમાં એનું પરિભ્રમણ કેવી રીતે કરે છે એની માપણ માટે થાય છે। મિની કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તેવા બે સ્થાનો, મિની કમ્પ્યુટરનો કે મિની કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં થાય છે, તો આપણે અહીંયા બે લખ્યા છે બેંક વેપાર વિષયક સંસ્થાઓ, બેંક અને વેપાર વિષયક સંસ્થાઓ બરાબર। છ કે માઇક્રો કમ્પ્યુટરના બે પ્રકાર, માઇક્રો કમ્પ્યુટર જે આપણું ચોથું કમ્પ્યુટર છે માઇક્રો કમ્પ્યુટર, એના બે પ્રકાર છે ડેસ્કટોપ અને લેપટોપ કમ્પ્યુટર। લેપટોપ તો યાદ છે ડેસ્કટોપ, એને આપણે ટૂંકમાં લખી દઈએ કે પીસી, પીસી ડેસ્કટોપ એને આપણે ટૂંક પછી આપણા ઘરે વપરાય છે એને આપણે શું કહીશું ડેસ્કટોપ અને લેપટોપ કમ્પ્યુટર। તો આ હતા માંગ્યા પ્રમાણે લખો। હવે આગળ છે કે ખાલી જગ્યા પૂરો, કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણે હવે ખાલી જગ્યા પૂરીશું। હવે જુઓ બાળકો આગળ છે કે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો આપણે પહેલી ખાલી જગ્યા છે બાળકો કે ખાલી જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું। તો સૌથી પહેલું સાધન કયું શોધાણું હતું, નેપિયર્સ બોન્સ કે એપકસ? તો શું આવશે, એપકસ। તો આપણે એપકસ અહીંયા ખાલી જગ્યામાં લખીશું। બીજું છે કે હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ ખાલી જગ્યા કહેવાતો, કે જે હાડકામાંથી પટ્ટીઓનો જે સમૂહ બનાવે એને શું કહેવાય, નેપિયર્સ બોન્સ। તો એ ખાલી જગ્યામાં શું આવશે, નેપિયર્સ બોન્સ।
ત્રીજો છે કે નેપિયર્સ બોન્ઝમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રિટે શોધેલા સાધનને ખાલી જગ્યા કહે છે. તો જે નેપિયર્સ બોન્ઝે જે શોધી દીધું એમાંથી પ્રેરણા લઈને શું શોધાણું? સ્લાઇડ રૂલ. શું આવ્યું? સ્લાઇડ રૂલ. તો આપણે અહીંયા સ્લાઇડ રૂલ્સ નીચે લીટી કરીશું. ચાર, બ્લેઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રોને ખાલી જગ્યા કહે છે. બ્લેઝ પાસ્કલે કયું યંત્ર શોધ્યું? પાસ્ક લાઇન. શું? પાસ્ક લાઇન. આગળ છે બાળકો કે પાસ્ક લાઇનમાં સુધારા કરીને, પાસ્ક લાઇનમાં સુધારા કરીને ગોટફ્રેડ લિમ્બિન્ઝે ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું જેને ખાલી જગ્યા કહે છે. તો શું કહે છે એને? મલ્ટીપ્લાયર વ્હીલ. શું આવશે? મલ્ટીપ્લાયર વ્હીલ. તો ચાર્લ્સ બેબેજે ખાલી જગ્યાની રચના કરી. ચાર્લ્સ બેબેજે શેની રચના કરી હતી? એનિલિટિકલ એન્જિન. આગળ છે ખાલી જગ્યાને કમ્પ્યુટરના પિતામહ કહેવાય છે. તો આપણે કમ્પ્યુટરના પિતામહ આગળ ભણી ગયા, તેમાં શું આવશે? ચાર્લ્સ બેબેજ. શું આવશે? ચાર્લ્સ બેબેજ. આગળ એની અંકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો. સમસ્યાનો ઉપયોગ થયો હતો વેક્યુમ ટ્યુબ. શું આવશે એમાં બાળકો? વેક્યુમ ટ્યુબ. આગળ છે કે બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબના બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો. તો વેક્યુમ ટ્યુબના બદલે પછી એમાં શું શોધાણો? નવો ફેરફાર કરીને ટ્રાન્ઝિસ્ટર. શું આવ્યું? ટ્રાન્ઝિસ્ટર. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો એક ચિપ પર લગાવતા તે ચિપને ખાલી જગ્યા કહે છે. તો એ ચિપ શું હતી? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. શું હતી? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. આજે પર્સનલ કમ્પ્યુટર એટલે કે આપણે એને શું કહી શકીએ? પીસી. ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા બનાવાય છે. તો અત્યારના કમ્પ્યુટરમાં શેનો ઉપયોગ થાય છે? માઇક્રોપ્રોસેસર ચિપ. શેનો ઉપયોગ થાય છે? માઇક્રોપ્રોસેસર ચિપ. આગળની ખાલી જગ્યા હવામાનની આગાહી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો હવામાનની આગાહી માટે કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય? સુપર કમ્પ્યુટર. યંત્રમાં ડેટા કે અંકો દાખલ કરવા માટે હરમાન હોલેરિથ ખાલી જગ્યાનો ઉપયોગ કરતો. તો શેનો ઉપયોગ થતો એમાં? પંચડકાર. શું આવે એમાં? પંચડકાર. ખાલી જગ્યા એ ગણતરી માટેનું સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર છે. તો કયું હતું ઇલેક્ટ્રોનિક યંત્ર? એનિલિટિકલ એન્જિન. આગળ છે એની આંકે કમ્પ્યુટરની ખાલી જગ્યા પેઢી છે. એની આંકે કઈ પેઢી છે? પહેલી પેઢી કે સૌ પ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર એની અંક શોધાણું હતું. હાલના કમ્પ્યુટર ખાલી જગ્યા પેઢીના છે. તો અત્યારે કઈ પેઢીના કમ્પ્યુટર છે? ચોથી પેઢી. કઈ પેઢી આવશે? ચોથી. ચોથી પેઢીના કમ્પ્યુટરમાં નાનકડી ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શેનો ઉપયોગ થાય છે? માઇક્રોપ્રોસેસર ચિપ. શેનો? માઇક્રોપ્રોસેસર ચિપ. પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યા ચિપ્સનો ઉપયોગ થાય છે. તો એમાં શું આવશે? SLSI. શું કીધું છે? કે ઉપયોગ થશે.
આગળની ખાલી જગ્યા છે. બેંકમાં ખાલી જગ્યા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો બેંકમાં કયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? મેઇન ફ્રેમ કમ્પ્યુટર. કઈ કમ્પ્યુટર? મેઇન ફ્રેમ કમ્પ્યુટર. લેપટોપ કમ્પ્યુટર એ કમ્પ્યુટરનો ખાલી જગ્યા પ્રકાર છે. તો લેપટોપ એ કયા કમ્પ્યુટરનો પ્રકાર છે? માઇક્રો. કયું કમ્પ્યુટર? માઇક્રો. હવે કીધું છે કે જોડકા જોડો, બરાબર. કમ્પ્યુટરની પહેલી પેઢી, તો કમ્પ્યુટરની પહેલી પેઢીમાં શું આવ્યું હતું? વેક્યુમ ટ્યુબ. એની શોધ થઈ હતી વેક્યુમ ટ્યુબ. તો આપણે અહીંયા શું લખીશું? ડી. કમ્પ્યુટરની બીજી પેઢી, બીજી પેઢીમાં શેનો ઉપયોગ થયો બાળકો? તો એમાં ટ્રાન્ઝિસ્ટર. શું આવશે? ટ્રાન્ઝિસ્ટર. તો અહીંયા આપણે શું લખીશું? બી. કમ્પ્યુટરની ત્રીજી પેઢી, ત્રીજી પેઢીમાં શેનો ઉપયોગ થયો, એટલે કે શેની શોધ થઈ? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. શું આવશે? ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ થઈ. કમ્પ્યુટરની ચોથી પેઢી, તો એમાં શું આવશે? માઇક્રો પ્રોસેસર ચીપ. તો આપણે લખીએ અહીંયા માઇક્રો પ્રોસેસર ચીપ. કમ્પ્યુટરની પાંચમી પેઢી, તો એમાં શું આવશે? કૃત્રિમ બુદ્ધિ. શું આવશે? કૃત્રિમ બુદ્ધિ. તો બાળકો, આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થયો. હવે અગાઉ વિડીયોમાં આપણે પાઠ 2 ઉપર ધ્યાન આપીશું.